બે દાયકાથી વધુ સમયથી રજવાતો થઈ રહી છે. ઓવરબ્રિજ અંડરબ્રિજ મંજૂર થયો અને વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો. વારંવાર સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ વાયરલ થઈ, છતાં કામગીરી શરૂ નથી કરવામાં આવી. અંડરબ્રિજની કામગીરી ક્યારે શરૂ થશે તેનું રહસ્ય અકબંધ જોવા મળી રહ્યું છે. કેશોદ શહેરમાં રેલવે ફાટકનો શહેરનો પ્રાણ પ્રશ્ન બે દશકાથી વધુ સમયથી શહેરીજનો રજૂઆત કરી રહ્યા છે. આ રજૂઆતો સાંસદ ધારાસભ્ય પણ ગુજરાત સરકાર સુધી પહોંચાડી છે. ત્રણ ધારાસભ્યોની ટર્મ પૂરી થઈ, છતાં રેલવે ફાટકનો પ્રશ્ન હલ નથી થયો. અગાઉ ઓવરબ્રિજ મંજૂર થયો, જે વેપારીઓના વિરોધ કે રાજકીય વાદ વિવાદના કારણે રદ થયું એ કહેવું મુશ્કેલ છે. પણ મંજૂર થયેલા ઓવરબ્રિજ રદ થયું એ સત્ય છે અને નકારી ન શકાય. એ વાતને વર્ષોના વાણા વીતી ગયા બાદ અંડરબ્રિજ મંજૂર થયું એ વાતને પણ ભારે ચર્ચા જગાવી. ત્યારે સોશિયલ મીડિયામાં તો અંડરબ્રિજની ડિઝાઇન પણ ફરતી થઈ હતી, સાથે જ અંડરબ્રિજ મંજૂર થયો તેનો વર્ક ઓર્ડર પણ મળી ગયો એવી પોસ્ટ પણ વાયરલ થઈ હતી. પણ કામ ક્યારે શરૂ નથી થયું તેનું રહસ્ય અકબંધ છે. આ ફાઇટકનો પ્રશ્ન ઓછામાં ઓછો 15-20 વર્ષ થયા છે. આ બાજુ પબ્લિક ને ઓલી બાજુ બે હરખી પબ્લિક છે. એમાં અમારે કહેવાનું એ છે કે અવારનવાર જ્યારે ચૂંટણી આવે ત્યારે એમ કે અમે ગળનાળું બનાવી દેવો, ઓવરબ્રિજ બનાવી દેવો, કોઈ વસ્તુ થતી નથી. હું જોઉં છું, હું પાટાની ઓલી બાજુ 25 વર્ષથી રહું છું, જ્યારે ચૂંટણી હોય ત્યારે ખાડા ભૂરે, વરસાદ આવે ત્યારે ખાડા ભૂરે. આ 400 કેથી ફુવારા લગણ કોઈ દી ડામો રોડ નથી થયો કે કોઈ દી ક્યાંય કામ નથી થયું. બીજા નંબરની અંદર લાઇટોનો પ્રશ્ન છે, પાટાની આ બાજુ લાઇટોનો પ્રશ્ન. સાંજના જ્યારે રાત હોય ત્યારે તમારે ગમે એ બેનું દીકરીને પૂછી લેવું અહીં કેટલું અંધારું પડે છે. અને ઓછામાં ઓછા 30 જણા ચૂંટાઈને આપ્યા ભાજપના, કેટલા 30 જણા, પણ પાટાની આ બાજુ કોઈએ જો કામ કર્યું હોય તો એની. અને બીજા નંબરની અંદર પાણીની વ્યવસ્થા એવી છે કે પાણી અવારનવા પાણી અહીંયા ભરાય છે અને અવારનવા ખાડા પડે છે. ફાટક મુક્ત ગુજરાતની નેમ થશે સાકાર, સરકારનું સૂત્રનો ફિયાસ્કો અહીં થઈ ગયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના મુખ્યમંત્રી પદ દરમિયાન જાહેરાત કરી હતી. રાજ્યમાં 20 નગરપાલિકા વિસ્તારમાં આવેલ રેલવે ક્રોસિંગ પર 16 રેલવે ઓવરબ્રિજ અને 10 રેલવે અંડરબ્રિજ નિર્માણ માટે પૈસાની ફાળવણી કરવામાં આવી છે. જોકે સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી, જેમાં કેશોદ રેલવે અંડરબ્રિજનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. મંડળ વેપારી સાથે જણાવવાનું છે કે છેલ્લા 20-25 વર્ષથી આ કેશોદમાં જટિલ પ્રશ્ન ફાટક માટેનો તમામ કેશોદ પરિવારજનો આજુબાજુના ગામડાઓને ખૂબ જ અકલ્પનીય માથાના દુખાવારૂપ છે. વર્ષોથી એક જ વાત આવે છે, અંડરબ્રિજ બનશે, આઉટર બ્રિજ બનશે, કાંઈ થતું નથી, કોઈ વસ્તુ અમલમાં મૂકતી નથી ગવર્મેન્ટ. જ્યારે જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે એક જ વાત કરે છે કે અંડરબ્રિજ પાસ થઈ ગયો છે, ફલાણો બ્રિજ પાસ થયો છે, ફલાણું ગઢ નાખવું આવું કરશું, કોઈ વસ્તુ અમલમાં આવતી નથી. છેલ્લા 2-3 મહિના થયા અંડરબ્રિજના જુદ જુદા નકશાઓ આવે છે. અમે રેલવે ઓવરબ્રિજ કે અંડરબ્રિજનો પ્રશ્ન વર્ષોથી અધરતાલ છે, ત્યારે શહેરીજનો એવી પણ માંગ કરી રહ્યા છે કે પાણીના નિકાલની વ્યવસ્થા કરી રેલવે સ્ટેશનથી રેલવે ફાટકના થોડે દૂર સુધી ઘરનાળું બનાવવામાં આવે તેવી પણ શહેરીજનો માંગ કરી રહ્યા છે. આજે કેશોદ શહેરમાં જે આ સૌથી દુઃખદ અને માથાના દુખાવારૂપ એવા ફાટકના, ઓવરબ્રિજના અને અંડરબ્રિજના કોઈ પણ પ્રશ્નો બાબતે આજે ઘણા છેલ્લા ઘણા સમયથી આ કેશોદના છેલ્લા 20 વર્ષથી માથાના દુખાવારૂપ આ કિસ્સો, અને એમાં 3-4 ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના આવી ગયા, છતાં પણ આ ઓવરબ્રિજ થવાનો છે કે અંડરબ્રિજ થવાનો છે એ હજી નક્કી નથી થઈ શક્યું. છેલ્લા 15 વર્ષ પહેલાં કોંગ્રેસના સાંસદ સભ્ય આપણા વિઠ્ઠલભાઈ રાદડિયાના હસ્તે 35 કરોડ જેવી ગ્રાન્ટ આપી અને ઓવરબ્રિજ કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ આજ દિવસ સુધી ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યએ એમનો વિરોધ કરી અને ઓવરબ્રિજ રોકાવ્યું. ત્યાર પછી ઘણા ધારાસભ્યો આવ્યા, તે રોજ ચૂંટણીલક્ષી વચનો આપી ઓવરબ્રિજ થશે, અંડરબ્રિજ થશે આવી વાતો કરે છે, પરંતુ આજે ઈસ્ટ અને વેસ્ટની જે કેશોદની દીવાદોરી સમાન આ રસ્તો, એમાં અત્યારે ક્યાંક ને ક્યાંક લોકોમાં બહુ મોટા પાયે ગેરસમજ છે. અનિરુદ્ધસિંહ બાબરિયા, D9 ન્યૂઝ, કેશોદ.